नमस्कार दिलोक सत्ता शो में आपनो स्वागत छे। मध्य प्रदेश नो ग्वालियर ज्या रविवारे विश्व हिंदी दिवस निमित्ते एक लाइब्रेरी शुरू करवामां आवी अखिल भारतीय हिंदू महासभा द्वारा, जे महात्मा गांधी ना हत्यारा नाथुराम गोडसे ना जीवन अने विचारों ने समर्पित छे। आ लाइब्रेरी तेज ग्वालियर मां शुरू कराई, ज्या एवुं कहेवामां आवे छे के गांधीजी नी हत्या करवानुं कावत्रुं ग्वालियर मां ज रचवामां आव्युं हतुं। जी हां, आ तेज ग्वालियर छे ज्या गांधीजी नी हत्या मां वपरायेल पिस्तोल खरीदवामां आवी हती। આ અંગે ડિટેલમાં તો વાત કરીશું જ, પરંતુ તે પહેલા તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ ધી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો તેને લાઈક, ફોલો અને શેર જરૂર કરો। 10 જાન્યુઆરી 2021 રવિવારના રોજ વિશ્વના અલગ અલગ ભાગોમાં વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો। એક ભાષા, તેની વિવિધતા વગેરે પર વાટાઘાટો કરવામાં આવી રહી હતી। આ દિવસે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ કંઈક કરવામાં આવ્યું। એક્ચ્યુઅલી ગ્વાલિયરમાં હિન્દુ મહાસભાની ઓફિસ છે દોલતગંજમાં, ત્યાં જ ગોડસે જ્ઞાનશાલા નામથી આ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી। ઇન્ડિયન એક્સપ્રેસની ખબર મુજબ આ લાઇબ્રેરી એટલે પુસ્તકાલયમાં ગાંધીજીની હત્યા માટે ગોડસે દ્વારા રચવામાં આવેલ ષડયંત્ર સિવાય ગોડસેના લેખ અને ભાષણો સામેલ છે, સાથે સાથે તે વિવિધ રાષ્ટ્રીય નેતાઓ સાથે જોડાયેલ જાણકારીઓથી અવગત કરશે। રિપોર્ટ મુજબ હિન્દુ મહાસભાના ઉપપ્રમુખ જયવીર ભારદ્વાજનું આ અંગે કહેવું છે કે આ લાઇબ્રેરી એટલે ખોલવામાં આવી છે જેથી વિશ્વને જણાવી શકાય કે ગોડસે કેટલા મોટા રાષ્ટ્રવાદી હતા। અહેવાલો અનુસાર તેઓએ વધુમાં જણાવ્યું કે ગોડસે અવિભાજિત ભારતની તરફેણમાં ઊભા રહ્યા અને તેઓનું અવસાન થયું। આ લાઇબ્રેરીનો ઉદ્દેશ આજની બેફિકર યુવા પેઢીમાં અસલ રાષ્ટ્રવાદ જગાવવાનો છે, જેના માટે ગોડસે અંતિમ ક્ષણ સુધી ઊભા રહ્યા। જયવીર ભારદ્વાજે ગોડસેને સાચા સાબિત કરવા માટે નહેરુ અને જિન્ના પર પણ નિશાન સાધ્યું હતું। રિપોર્ટ અનુસાર તેઓએ આ અંગે કહ્યું કે દેશનું વિભાજન જવાહરલાલ નહેરુ અને મોહમ્મદ અલી જિન્નાની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું હતું, કારણ કે આ બંને દેશ પર શાસન કરવા માંગતા હતા, પરંતુ ગોડસેએ આનો વિરોધ કર્યો હતો। આટલું જ નહીં, તમને એ પણ જણાવી દઈએ કે મહાસભા દ્વારા અગાઉ ગોડસેનું મંદિર પણ બનાવડાવવામાં આવ્યું હતું। રિપોર્ટ અનુસાર કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો અને તેના બાદ મંદિરને હટાવવામાં આવ્યું અને હવે ગોડસેના નામે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।